गुड मॉर्निंग ओम शांति विद्यालय डिजिटल क्लास में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण चार विषय छे कूहू जेमा चेप्टर एक खिस्सा में पहलवान हाँ ए पाठना अपने बे भाग जोएला। आज आप भाग त्रण में स्वाध्याय जोईशू पेज नंबर 14 थी। बपोरे मंची मिंटू ने रामजी बापा ना खेतरे ले गई। बापा कहे एक शर्ते रहवा दो, तारे काम में टेको करवानो। गोड़ना थप्पा जोया पछी मिंटूड़ो तो त्यां रहवा उछड़ी पड़ेलो। हवे आ फकरा उपरथी आपणे एना टूंकमां जवाब आपवाना छे। पहेलुं छे कोण उछड़ी पड़े कोण, तो के मिंटूड़ा ने। बीजू क्या, तो के रामजी बापाना खेतरे। त्रीजू शू करवानु हतु, शू एटले के शू करवानु हतु, तो के काम में टेको। क्यारे करवानो हतो, तो के बपोरे। केम, तो के गोड़ना थप्पा करवा माटे। कोने, तो के मंची ने। त्यार पछी एकवीसमू छे झोड़का झोड़ो। ते पछी दरेक सवाल जवाबनी जोड़ फटाफट बोलो। पहला आपणे झोड़का जोड़ीशू। केम, तो एम एवुं आपणने आपेलुं छे। बीजुं छे केवी रीते, तो के आम आ रीते। त्रीजुं शुं, तो के आ पेलुं के ते। चोथुं छे क्यारे, तो के त्यारे ते समये। पांचमू छे कोण, तो के हूँ अमे तमे। आपणे पूछे ने कोण छे तो आपणे कहीं हूँ छू, क्या कहीं अमे, कहीं क्या तमे। छठ्ठू छे क्या, तो के अहीं के त्यां। एवी ज रीते आ साइड आपणे जमणी बाजू झोड़का जोड़ीशू। केम, तो एनुं कारण आपे ने आपणे, एटले कारण। शुं, तो आपणे वस्तु दर्शावीए ने के शुं छे, तो कोई वस्तु होय के शब्द वाक्य के वात आपणे एने कहीए। कोण, तो के समय। कोने, तो के करनार व्यक्ति। क्यां, तो ई जग्या, जग्यानुं नाम होय। क्यां, तो के कोई जग्या होय। एमां शा माटे, तो के रीत। कई रीते, तो के रीत अने कारण। केटलू के केटला, तो एमां शुं आवे जथ्थो, संख्या के प्रमाण। क्यारे, तो जेना पर क्रियानी असर थाय ते। अहीं आपणे जोड़का जोड़िया। गीतड़ू गासू ने, गीतड़ू गासू ने एक चणो खाडामां पड्यो। आपणे अगाउ गीत जोई लीधुं। ત્યાર પછી તમારે અભિનય કરવાનો છે મિત્રો। આપણે જો ક્લાસ વર્કમાં હોત તો સરસ મજાનો અહીંયા આપણે અભિનય કરાવત, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આપણે હજી સ્કૂલ ચાલુ થઈ નથી, માટે તમારે ખરે બે મિત્રોને ભેગા થઈને આ અભિનય કરવાનો છે। પહેલું, બિલાડીની જેમ દૂધ પીવો। બીજું, બોખી વ્યક્તિની જેમ ખાઓ અને બોલો। ત્રીજું, દાંતની સફાઈ અને કોગળા કરો। ચોથું, તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે। ત્યાર પછી ગીત પઠન ગાન। ગીત એટલે ગીત, પઠન એટલે વાંચો અને ગાન એટલે ગાઓ। પઠન વાંચો અને ગાઓ। હુર્રે હુર્રે દાંત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા। મૌન, મોના ફ્લેટમાં 6-7 ભાડુઆત આવ્યા। શું કહે છે? હુર્રે હુર્રે એટલે એમ કે હળવે હળવે અક્ષયજીને દાંત આવ્યા। અક્ષય નામનો છોકરો છે, એને હળવે હળવે દાંત આવે છે। મોના ફ્લેટમાં 6-7 ભાડાત આવ્યા એટલે શું કહે છે? મોને, મો એટલે મોઢું, મોઢાને એક ફ્લેટ સમાન કીધું છે, અને ભાડુઆત એટલે કે દાંત, એમ કે 6-7 દાંત એના મોઢામાં આવ્યા।
તે અહિંસક હતું ને તકલાદી હતું. પેલા એનું મોઢું કેવું હતું? અહિંસક અને તકલાદી, એમ કે એ કોઈને પેલા બટકું ભરતું તો કોઈને વાગતું નહીં, તકલાદી લાગતું. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું, એમ કે ગાંધીજીના મોઢામાં કેમ શરૂઆતમાં દાંત નહોતા કેવા હોય એવું અક્ષયનું મોઢું પણ સાવ ગાંધીવાદી હતું. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. શું કહે છે? બોખા મોંમાં, એટલે એમ કે જ્યારે એનું મોઢું બોખું હતું ત્યાર પછી હથિયારો તાકાત આવી, એટલે એમ કે એના મોઢામાં જ્યારે દાંત આવ્યા ત્યારે હથિયાર જેવી એનામાં તાકાત આવી. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા, મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા. શું કહે છે? એમ કે તમે તો અક્ષયને સાવ ભૂખો મારતા હતા, મોઢામાં બોટલનો ડૂચો મારતા હતા, એટલે એને ફક્ત જ્યારે ભૂખ લાગે ત્યારે દાંત નહોતા એટલે શું આપતા? દૂધની બોટલ એના મોઢામાં ભરાવી દેતા, એટલે એ દૂધ ભાવે કે ન ભાવે તો એ થોડું થોડું પીતો અને ભૂખો રહેતો. એને નિર્તાતા હાય હાય કેવો ખોરાક, દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. શું કે છે? એને રોજ તમે હાય હાય કેવો ખોરાક આપતા હતા કે દૂધ જ, એમ કે આખો દિવસ દૂધ જ આપવાનો, દૂધ એની રોટલી ને દૂધ જ એનું શાક. હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. શું કે છે? હવે તો અક્ષયજી દાંત આવી ગયા એટલે ભેળ ખાઈ શકે, ભૂસું એટલે કે જવાણું ખાઈ શકે, ભજીયા ખાઈ શકે અને ભાત પણ ખાઈ શકે. હળવે હળવે અક્ષયજીને દાંત આવ્યા. એને પેઢામાં ઠેર ઠેર ચડ ઉપડે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શું કે છે? જ્યારે દાંત આવે ત્યારે નાના છોકરાઓ રહે ને એને મોઢામાં ખંજવાળ આવે, ચડ આવે એટલે કે ખંજવાળ આવે, અને જે વસ્તુ પડી હોય એ લઈ અને મોઢામાં નાખે અને બટકા ભરવા કરે, કેમ કે મોઢામાં એને ખંજવાળ આવતી હોય. શિર ઝુકાવી એ પહેલાં તો જે જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. શું કહે છે? જો કેટલા બધા અક્ષયભાઈ ચાલાક હોય, હોશિયાર કહેવાય ને, એમ કે પહેલાં તો માથું નમાવીને, શિર ઝુકાવી એટલે માથું નમાવીને બધાને જે જે કરે અને બધાએ એને લાડ કરવા માંડે એટલે શું કરે? લાગ જોઈને વાહામાં એને બટકું ભરી લે. શું કામ? એને મોઢામાં ખંજવાળ આવતી હોય. દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. એમ કે દાંત તો આવ્યા પણ હળવે હળવે ને ઝઘડો, એટલે કે બોલવાની પણ થોડી થોડી તાકાત આવી એટલે પંચાત કરવા માંડ્યા, બધા સાથે ઝઘડો કરવા માંડ્યા. હળવે હળવે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતોડ્યું આવતું ન હતું. શું કે છે? જ્યારે દાંત નહોતા ત્યારે જીભને મોઢામાં સૂનું સૂનું લાગતું હતું, એમ કે એકલવાયું લાગતું હતું, એને ગમતું નહોતું. દાંત તો શું પણ નાની એવી દાંતુડી નહોતી આવતી એમ. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, હડીપા ભલે 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 ભલે. શું કે છે? હવે એમ કે આવ્યા તો એક હારે બારાત, એટલે એમ કે હળવે હળવે બધા દાંત આવવા માંડ્યા, એક હારે આખું મોઢું ભરાઈ ગયું, એમ કે અક્ષયજી રાજી થઈ ગયા અને ડાન્સ કરવા માંડ્યા. એમ કે આપણે કહીએ ને ભલે ભલે, તો એ કહે છે ભલે 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 ભલે. હળવે હળવે અક્ષયજીને દાંત આવ્યા. આના લેખક છે ઉદયન ઠક્કર. ત્યાર પછી તમારે વાતચીત કરવાની છે. હુર્રે હુર્રે જુદી જુદી રીતે બોલો. તમારે હુર્રે હુર્રેને બીજે કઈ રીતે બોલી શકાય એ તમારે બોલવાનું છે. બીજું છે, અક્ષયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું? તો એમ કે અક્ષયભાઈ પહેલાં તો નાના હતા એટલે જે જે કરી અને બધાને બટકા ભરવા માંડ્યા, એ વર્તન આપણને બહુ ગમે. કેમ કે નાના નાના છોકરા હોય ને, એને મોઢામાં દાંત ન હોય ત્યારે એ એને ખંજવાળ આવે ને ત્યારે બહુ મજા આવે, આપણને ગલી ગલી થાય એવું લાગ્યું. અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું, કેમ તેમની વાત કહો. મિત્રો, તમારે તમારી બીજા ભાઈ બહેન હોય એની જોડે ચર્ચા કરવાની રહેશે. આપણે આપણા નાના ભાઈ બહેન હોય એની સાથે આપણે રમ્યા જ હોય એટલે આપણને તરત એમના મોઢામાં દાંત ન હોય આપણને તરત ચિત્ર યાદ આવી જાય. દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે એ અનુભવ વર્ગમાં કહો. આપણે હાલમાં વર્ગમાં ઉપસ્થિત નથી તો આપણે મમ્મી કે પપ્પા જોડે આની વાત કરી લેવાની, બરોબર છે ને? તમારા ઘરમાં કોણ કોણ બોખું છે, તેમને દાંત કેમ નથી? જો આપણા ઘરમાં આપણા નાના ભાઈ બહેન હશે તો એને દાંત
नहीं हो बोखास हसे अथवा तो अपना उम्र लायक दादा दादी हो तो ये पण बोखाज हो दात पड़ी गया हो। अक्षय ने दातनु चोखठू बनावीने अपाय केम? अक्षय ने दातनु चोखठू बनावीने न अपाय शू काम? अक्षय तो एकदम नानो छे, हजी तो एने दात आवानी शुरुआत थई छे, एने आपणे दातनु चोखठू बनावीने आपी शकाय नहीं। बोखी व्यक्ति शू न खाई सके केम? कोईपण कठण चीज वस्तु होय, समोसा होय के कोईपण कठण कड़क वस्तु होय, ए बोखी व्यक्ति खाई सके नहीं। शू काम न खाई सके? केम के एने दात न होय माटे चावी न सके, अने जो ई खावानी कोशिश करे तो एने पेढ़ा छोलाई जाए। तमने शू चाववानुं सौथी वधु गमे? बधाए पोतपोतानी रीते लखवानुं, तमने जे चाववानुं गमतुं होय तो तमे लखी शको। पक्षी तेमज पतंगिया ईयळ जेवा जंतु खोराक केवी रीते खाय? तो पोतानुं नानुं एवुं मोथी पोते खोराक लै छे। तमे दातनी काळजी राखवा माटे शुं शुं करो छो? તમે દાંત સાફ રાખવા માટે શું શું કરો છો તે તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યાર પછી આગળ પ્રશ્ન 24 છે। શબ્દોના અર્થ જાણો, તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। ભાડું, થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત। ભાડું કોને કહેવાય? એમ કે થોડાક સમય માટે તમે જે વસ્તુ કે કોઈ જગ્યા હોય, આપણે ઘણીવાર કોઈ રૂમ રાખી અમુક એ કાયમ માટે આપણું ના કહેવાય, પણ આપણે થોડા સમય માટે રાખીએ તો આપણે એનું ભાડું આપવું પડે ને, એને કહેવાય ભાડું। પેલું, ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે? આપણને ખબર જ છે આપણા ઘરમાં કોઈના લગ્ન હોય તો આપણે શું શું ભાડે લાવી। બીજું, મામાને ગામ જવા કેટલું ભાડું થાય? કેટલું ભાડું થાય મામાના ગામ જવું હોય તો? બધાના મામાના ગામ જુદા જુદા હોય તો બધાનું ભાડું પણ જુદું જુદું હોય અહીંયા। ત્રીજું, લગ્ન પ્રસંગમાં શેરવાનીનું ભાડું થાય? આપણે લગ્ન પ્રસંગમાં શેરવાની ભાઈ માટે લાવીએ ભાડે તો એનું પણ ભાડું થાય છે ને? કેટલું હોય તો શેરવાની પ્રમાણે અમુકનું 2000 હોય, 5000 હોય, જુદું જુદું ભાડું હોય। અથવા તો લગ્ન પ્રસંગમાં આપણે ચણિયા ચોળી, છોકરી હોય તો ચણિયા ચોળી પણ ભાડે લાવે છે ને, તો એનું પણ ભાડું 500 રૂપિયા હોય। જેવી ચણિયા ચોળી આપણે પસંદ કરીએ એ પ્રમાણે ભાડું થાય। બીજું છે ચડ, ચડ એટલે ખંજવાળ, આપણે ખંજવાળ આવે ને એટલે એમ કેમ કે આને ચડ બહુ આવે છે। ચડ એટલે કે ખંજવાળ, ખણ, એક જ કામમાં વારંવાર કરવાની, એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા। આપણને આપણે જોઈ શકીએ કે આપણને જ્યારે ખંજવાળ આવતી હોય ત્યારે આપણે વારી ઘડીએ ત્યાં ધ્યાન જાય અને આપણને ખંજવાળ આવવા લાગે, બહુ ખંજોળ આવે એટલે વારે ઘડીએ ત્યાં ત્યાં આપણે ધ્યાન રહે, એમાં પેલું છે। વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચડ આવે છે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે રમતા રમતા પડી ગયા હોય, છોલાઈ ગયું હોય ત્યારે ત્યાં ભીંગડું વળી જાય, અને જ્યારે એ નીકળે અને એની નીચેથી નવી ચામડી જ્યારે આવતી હોય ને ત્યારે એમાં આપણને ખંજવાળ આવે છે। બીજું, અમને વાર્તા સાંભળવાની ચડ ઉપડે છે। આમાં ચડ શબ્દનો અર્થ છે શોખ, આમાં ખંજવાળ નહીં, એમ કે ખૂબ ચડ ઉપડે એટલે ખૂબ શોખ થાય એમ, અમને વાર્તા સાંભળવાના ખૂબ શોખીન છે। માથામાં જૂ પડે ત્યારે ખંજવાળ આવે છે, માથામાં જૂ ટોલા પડે ત્યારે આપણને માથામાં ખંજવાળ આવે ને। ત્યાર પછી છે લાગ, લાગ તક યોગ્ય સમય। પેલું, ગરોળી લાગ જોઈ જીવડા પર તરાપ મારે છે। આપણે જોઈ શકીએ ઘણીવાર ગરોળી હોય દિવાલે અને ત્યાં નાનું આજુબાજુમાં નાનું કોઈ જીવજંતુ હોય તો તરત શું કરે એ? પહેલાં શાંતિથી એક જગ્યાએ હોય અને પછી પટ્ટ દે અને એને જીવડાને પકડીને ખાઈ જાય। બીજું, એક પગે ઊભા રહેવા બગલાને લાગ મળતા જ માછલી પકડી લીધી। શું કે છે? બગલો હોય ને એ પોતાને જ્યારે માછલીને પકડી હોય ત્યારે શું કરે? શાંતિથી એક પગે ઊભો રહે અને જેવી માછલી આવે એ ભેગો જે ઊભો કરેલો ઊંચો કરેલો પગ હોય ને એનાથી માછલીને દબાવી દે અને પછી માછલીને ચાંચમાં પકડીને ખાઈ જાય। હવે ત્રીજું વાક્ય લખશું આપણે, ખેલાડીને લાગ મળતા જ ચોક્કો માર્યો।
ત્યાર પછી છે નીરવું, ઢોરને ઘાસ નાખો. આપણે ઘણીવાર ગઈઢા માણસ હોય ને એમ કે ગાયને નીર નાખો, નીરો નીરો એમ, નીરવું એટલે કે ઢોરને ઘાસ નાખવું. પેલું, ઉત્તરાયણના દિવસે બધા ગાયને ઘાસ નીરે છે. બીજું, અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ. ત્રીજું, ગોવાળિયાઓ ગાયને ઘાસ નીરે છે. ત્યાર પછી હિંસક એટલે કે બીજાને નુકસાન કરનાર, એમાં પેલું, સિંહ હિંસક હોય છે તે પ્રાણીઓને મારે છે. હિંસક એટલે કે બીજાને નુકસાન જે પહોંચાડતા હોય એને હિંસક કહેવાય. સિંહ કેવો છે? સિંહ હિંસક કહેવાય. શું કામ? કેમ કે એ બીજા પ્રાણીઓને મારીને ખાઈ જાય છે. બીજું, હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે. એમ કે કોકને જો નુકસાન આપણે પહોંચાડીએ તો માણસને પણ પોલીસ પકડી જાય. ત્રીજું, હિંસક પ્રાણીઓથી બચીને રહેવું જોઈએ. 25મું, ગીતને આધારે વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપો. સાચા વિકલ્પ સામે હુર્રે તથા ખોટા વિકલ્પ સામે ફુર્રે ફુર્રે લખો. જો અહીંયા ગીતના આધારે આપણે ગીત જોયું ને આગળ, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા, હા, એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નના ખરા ખોટા કરવાના છે. એમ કે જો સાચો વિકલ્પ હોય તો હુર્રે લખવાનું અને ખોટું હોય તો ફુર્રે ફુર્રે. પેલું છે, અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે? નાના એવા હતા એટલે 70થી 80 વર્ષ ન હોય એટલે ફુર્રે ફુર્રે. 10થી 12 મહિના હોય એટલે એમાં આવશે હુર્રે. 10થી 12 વર્ષનો હોય તો મોટો કહેવાય છોકરો, એમાં આવશે ફુર્રે ફુર્રે. એમાં સાચું વાક્ય આવશે વચ્ચેનું, 10-12 મહિના, એમાં આવશે હુર્રે. ત્યાર પછી બીજું છે, અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા? શરૂઆતમાં આપણને આપેલું છે 6 અને 7, આવ્યું હતું ને આપણે કે હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોંના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા એટલે 6-7 એમના દાંત આવ્યા હતા એટલે એમાં આવશે પેલો વિકલ્પમાં આવશે હુર્રે. 6 અથવા 7 એમાં આવશે ફુર્રે ફુર્રે. 6 તેથી 7 એમાં આવશે ફુર્રે ફુર્રે. ત્રીજું છે, લઈને બારાત આવ્યા એટલે દાંત વરઘોડો કાઢીને આવે છે. ખોટું, દાંત કોઈ દી વરઘોડો કાઢીને આવે ન આવે, એમાં આવશે ફુર્રે ફુર્રે. દાંતના જીભ સાથે લગ્ન છે, ખોટું, એમાં પણ ફુર્રે ફુર્રે. આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા, એ વાક્ય સાચું છે એટલે એમાં આવશે હુર્રે. ત્યાર પછી ચોથું છે, નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે, આપણે અગાઉ જોઈ લીધું, કારણ કે દાંત ફૂટે ત્યારે તેના ખંજવાળ આવતી હોય છે, તેથી એને દાંત આવે એટલે એને મોઢામાં ખંજવાળ આવતી હોય એટલે એમાં આવશે હુર્રે. ત્યાર પછીના બંને વાક્યોમાં આવશે ફુર્રે ફુર્રે. પ્રશ્ન 26 છે, વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે? શોધો અને પહેલો છેલ્લો શબ્દ લખો. ઉદાહરણ આપ્યું છે આપણને, દાંત આવવાની અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ છે એટલે એને કાવ્ય પંક્તિમાં શું આપ્યું છે કે બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. પેલું હવે આપણે જોઈશું, એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે, એમાં આવશે મોઢામાંથી બોટલનો ડૂચ્ચો મારતા, મોઢામાં બોટલનો ડૂચ્ચો મારતા. બીજું, દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે, એમાં આવશે હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા. હવે ભેળ ભૂસું ભજીયાને ભાત આવ્યા. ત્રીજું છે, મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે, એમાં આવશે મોના ફ્લેટમાં 6-7 ભાડુઆત આવ્યા.
त्यार पछी चौथुं छे आ मोढ़ाना घर में तो दात विना हूँ साव एकली अटूली छू। सॉरी, आ मोढ़ाना घर में तो दात विना हूँ साव एकली अटूली हती। हवे दात आवी गया छे एटले पहला एकली अटूली हती एवुं कोण के छे? जीभ। तो एमां आवशे जीभने मोमां सूनू सूनू लागतुं हतुं। पांचमो छे नमस्ते करवाना बहाने हूँ तो बचकू भरवानी मजा लई लउं छूं। एमां आवशे शीर झुकावी એ પહેલાં તો જે જે કરે। છઠ્ઠું છે આહા આહા મજા મજા એટલે હળીપ્પા ભલે 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 ભલે। ત્યાર પછી સાતમું છે અક્ષયને તો રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ જ। એમાં આવશે દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક। પ્રશ્ન 27 અહીં કેટલાક શબ્દો આપ્યા છે એમને અક્ષયના દાંત આવતા પહેલાં કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદા ખાનામાં લખો। ઉપર આપણને શબ્દો આપેલા છે આપણે લખતા જઈશું। દાંત આવતા એમાં શું શું આવે? સોરી, દાંત આવતા પહેલાં એમાં આવશે શાંત। જ્યારે દાંત ન આવ્યા હોય ત્યારે છોકરું કેવું હોય? એકદમ નાનું હોય એટલે કેવું હોય? શાંત હોય। દાંત આવતા હોય એટલે ને ચડ આવે, પછી સૂનું લાગે, એનું મોઢું સાવ ખાલી હોય એટલે સૂનું સૂનું લાગે, પછી ડૂચો ડૂચો એટલે કે એના મોઢામાં બોટલ ભરાવી નકરું દૂધ પીવડાવે, પછી દાંત ના હોય એટલે કેવો હોય? બોખો। અને બોટલ બોટલની ક્યારે જરૂર પડે? દાંત આવતા પહેલાં। ત્યાર પછી દાંત આવ્યા પછી રોટલી ખાઈ શકે, રોટલી ખાય એટલે એનામાં શક્તિ આવે, ત્યાર પછી એનામાં જાન આવે, સરસ જાન આવે એટલે એનામાં એકમ નવી ચેતના આવે, ત્યાર પછી હુર્રે 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 એટલે બલ્લે બલ્લે કરે આપણે કે ડાન્સ કરીને એવી રીતે, ત્યાર પછી બચકું બચકું આપણે સોરી દાંત આવતા પહેલાં આવશે, એમાં દાંત આવતા પહેલાંમાં બચકું આવશે કેમ કે દાંત આવતા હોય એટલે એને ખંજવાળ આવે એટલે એ બચકા ભરે, ત્યાર પછી ચવાણું ચવાણું ખાઈ શકે દાંત આવ્યા પછી, શેરડી ખાઈ શકે, કચુકા છચુકા છચુકાને આપણે કચુકા કહીએ ને, જે કચુકા કચુકા મીન્સ કે આંબીલા, જે તમે આંબલી ખાવ છો ને એમાંથી કઠણ કઠણ આંબીલો નીકળે છે ને એને કહેવાય ચચુકા, એ બધું દાંત આવ્યા પછી એ ખાઈ શકે, ચોકલેટ જામફળ કેરી આ બધું દાંત આવ્યા પછી। ત્યાર પછી પ્રશ્ન 28 છે પ્રશ્નોના ઉત્તર લખો, તમારે આ પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે। પહેલું, અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી? તો અક્ષયભાઈ કેવા હતા? હોશિયાર હતા। તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખજો આ પ્રશ્ન, અક્ષયભાઈ હોશિયાર હતા કેવી રીતે ખબર પડે? તો કે અક્ષયભાઈ જે જે કરી અને બધા આગળ લાડકવાયા થઈ અને પછી એમના પાછળ બટકા ભરતા એટલે એ ખૂબ હોશિયાર હશે। ત્યાર પછી બીજું, દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? કેમ કે દાંતની સાથે સાથે અક્ષયભાઈ થોડું બોલતા પણ શીખેલા હતા એટલે એવું કહેવાય કે દાંત સાથે ઝઘડો અને પંચાત આવ્યા। ત્રીજું, દાંત આખી જાન લઈને આવ્યા એવું કેમ કહ્યું હશે? કેમ કે 6-7 દાંત આવ્યા પછી તો ધીરે ધીરે બધાય દાંત આવવા લાગ્યા હતા, અક્ષયભાઈનું આખું મોઢું ભરાઈ ગયું, દાંત અને દાઢ બધું આવવા માંડ્યું એટલે શું કીધું? દાંત તો આખી જાન લઈને આવ્યા। ત્યાર પછી ચોથું છે, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? ના, મમ્મી પપ્પા ભૂખ્યો થોડું રાખે પોતાના બાળકને, તો તમે ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? કારણ કે અક્ષયભાઈને દૂધ ભાવતું નહીં હોય પરંતુ એમના મોઢામાં દાંત નહોતા એટલે એમના મમ્મી દૂધની બોટલ જ પીવડાવતા હતા એટલે અક્ષયભાઈ
ભૂખે રહેતા હતા. પાંચમું છે, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? બાળક નાનું હોય ને ત્યારે તે ખૂબ જ લાડકવાયું હોય, તેથી ઘરના બધા જ માણસો એને શું કહે? અક્ષય ભાઈ કહીને માનથી બોલાવે. છઠ્ઠું, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે? એમ કે દાંત આવે એ પહેલાં જીભને એકલું એકલું લાગે, સાવ એકલી હોય ને મોઢામાં, એટલે શું કહે? જીભ એકલી મોઢામાં આંટા મારતી હશે. શું કહે? એમ કે મને તો સાવ એકલું એકલું લાગે છે અને મોઢામાં આંટા મારું છું, એવું કહેતી હશે. ઓગણત્રીસમો પ્રશ્ન છે, ઉદાહરણને આધારે શબ્દ બનાવો, ત્રણ જોડી ઉમેરો. હવે આપણે આ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે શબ્દ બનાવવાના છે અને છેલ્લે આપણે ત્રણ જોડી જાતે બનાવવાની છે. દાંત તો દંતોડિયું, વાત તો વાતોડિયું, સાત તો સાતોડિયું, બચ્ચું તો બચોડિયું, લપ તો લપોડિયું, દોઢ તો દોઢિયું, તારો તો તારોલ્યું, ધુમાડો તો ધુમાડ્યું, એક તો એકલ્યું. એવી જ રીતે ચોવટ તો ચોવટ્યું, બોલવું તો બોલકડું, રમવું તો રમત્યું. ત્યાર પછી પ્રશ્ન 30 છે, નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો, ક્યાં અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે કહો, આવા બીજા શબ્દ શોધો ને બોલો. જો નીચે જે શબ્દ આપેલા છે એમાંથી કયા કયા શબ્દથી જીભ અને દાંત બે ટચ થાય છે? તો તબડક તબડક જે વાક્ય છે એમાંથી જીભ અને દાંત અડે, ત્યાર પછી થપ 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 થપાટ થપ એ બોલતા જીભ અને દાંત અડે, ત્યાર પછી ધડધડ ધડધડ ધમ ધડામ ધડધડ એ બોલતા પણ દાંત અને જીભ અડે છે, અને દે ધનાધન એ બોલતા પણ દાંત અને જીભ ટચ થાય છે. પરંતુ ટનાનાનાનાનાનાના આપણે હમણાં બેલ પડ્યો ને હમણાં અવાજ આવ્યો એમ ટન 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 ટન, તો એમાં દાંત અને જીભ અડતા નથી, એમાં જીભ જે છે એ આપણા તાળવા હારે ટચ થાય. આપણે જો દાંત હારે બોલીને બોલવા જઈએ તન 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 તો આપણે વ્યવસ્થિત બોલી શકીએ નહીં. ત્યાર પછી ઢીશુમ ઢીશુમ ઢીશ ઢીશ એ પણ બોલીએ તો પણ આપણા મોઢાનો દાંત હારે જીભને ટચ થાય નહીં. ત્યાર પછી દળ 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 દડાક દળ દળ એ પણ બોલતા દાંત અને જીભ ટચ થતા નથી. તડ 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 તડાક તડ તડ એ બોલતા પણ જીભને દાંત ટચ થતા નથી. તડ 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 બોલીએ એટલે સોરી જીભને દાંત ટચ થાય. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે, હવે તમે શું શું કરી શકો શું શું ન કરી શકો? એની ચર્ચા તમારે તમારા મિત્ર સાથે કરવાની રહેશે. પ્રશ્ન 32 છે, ત્રણના જૂથમાં કામ કરો, તમારા દાંતને પાછા લાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. હવે તમારા દાંત માનો કે જતા રહ્યા છે, હવે તમારે એને પાછા બોલાવવા છે તો તમારે પત્ર લખવાનો એને. તો એડ્રેસમાં આપણે શું લખશું? બોખાભાઈ સુની ગલી, દાંત નથી એટલે આપણે કેવા થઈ ગયા? બોખા. સુની ગલી એટલે કે મોઢામાં કશું નથી એટલે મોઢું ખાલી ખાલી છે, એટલે શું કહેવાય? સુની ગલી. તારીખ આપણે જે આ દિવસનો આપણો આજનો દિવસ હોય એ તારીખ મારી દઈશું. પત્રની શરૂઆત કરીશું, મારા પ્રિય દાંત, તમને પોગડા ભરીને યાદ. આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું? હું ભેળ ભૂસું ભજીયા અને ભાત જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી.
તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી? તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે. આમ તો શીરો મને ખાવો છે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે, હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર સાંજ બ્રશ કરીને ચોખ્ખા રાખીશ. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. કે ઘણી વસ્તુ એવી હોય કે તમારા દાંત વગર આપણે વ્યવસ્થિત બોલી શકતા નથી. હે મારા વહાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું, અને હા, સાથે દાઢબહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માગું છું. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ. આવશો ને? લિખિતન તમારો વિશ્વાસુ. તમારે તમારું નામ લખવાનું. મેં અહીંયા અક્ષયજીનું નામ લખેલું છે. જો મિત્રો, આપણે અત્યારે નાના હોય ને ત્યારે આપણને દાંતની કાળજી લેવાની ખબર ન પડે, પણ અમુક ટાઈમ થાય એટલે જ્યારે દાંત પડી જાય અને આપણને ખાવામાં તકલીફ થાય પછી ખબર પડે કે મોઢામાં દાંતની શું કિંમત હતી. માટે હંમેશા આપણે દાંતને ચોખ્ખા રાખવા જોઈએ. સવારમાં ઉઠીને વ્યવસ્થિત એને બ્રશ કરી અને સાફ રાખવા જોઈએ. ત્યાર પછી 33મો પ્રશ્ન. બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે. બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય તે માટેના વાક્ય બનાવો. તે માટે આવા શબ્દ ઉપયોગમાં લઈ શકો છો. કૈયાગૃહ, ઘોડિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા યાત્રા, ભાખોડિયા, ધમાલ, દોડાદોડી, તોડફોડ. અહીંયા તમે તમારા ભાઈ બહેનનું નામ લખવાનું. મેં લખ્યું છે કિરણબહેન. કિરણબહેનને પગ આવ્યા. તમારા ભાઈ કે બહેનનું નામ તમે લખી શકો. પગ આવવાથી તે ઘોડિયામાંથી બહાર નીકળી જાય છે. પગ આવે એટલે નાનું બાળક ઘોડિયામાંથી નીકળી જાય. તે પગ આવવાથી ભાખોડિયા ભેર ચાલવા માંડે છે, અને પગથી તે ધમાલ, દોડદોડ અને તોડફોડ કરી નાખે છે. પ્રશ્ન 34 છે. વાંચો, મજા કરો, સમજો ને સમજાવો. જો અહીંયા આપણને જુદા જુદા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા છે. બે પ્રશ્નાર્થ ચિહ્ન છે, પછી ઉદ્ગાર ચિહ્ન છે, પછી પાછા પ્રશ્નાર્થ ચિહ્ન છે, પછી ઓ ન એ જો બોલે છે એટલે પાછળ શું આવ્યું? ઉદ્ગાર ચિહ્ન. વાહ, એમાં પણ શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. અરે રે, એમાં પણ શું આવશે? આશ્ચર્ય થાય છે એટલે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન. ના, એમાં પણ ઉદ્ગાર ચિહ્ન આવશે. ત્યાર પછી છે તારે બધે પૂછપરછ કરવી પડે. તમે અહીંયા જોશો ને તો તમને દેખાશે ઉપર લખેલું છે તારે બધે પૂછપૂછ કરવી પડે. પૂછપૂછ કરવી પડે એમાં શું આવશે? આશ્ચર્ય ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. અને હું હંમેશા ચડે ઘોડે કેમ હોય છે? એમ કે તું હંમેશા ચડે ઉતાવળે ઘોડે, આપણે એમ કહે ને કે ઉતાવળા ઘોડે ને કે ચડે ઘોડે જ કેમ હોય છે? પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે નીચે. એવી જ રીતે જરા ઊભો રે, એ શું છે? જો નાનું એવું ચકલી જેવું છે ને, એ છે અલ્પવિરામ. એટલે કે વાક્ય જે આપણે અટકવાનું હોય, ઊભું રહેવાનું હોય થોડી વાર, ત્યાં અલ્પવિરામ આવે. શું કહ્યું? એમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. શું થયું એવું પ્રશ્ન આપણે પૂછીએ એટલે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. પછી જાદુ તો આવશે ઉદ્ગાર ચિહ્ન. વાહ, જોરદાર, બસ, ઓ, મસ્તી, અરે રે, બાપ રે, આ બધામાં શું આવશે? આશ્ચર્ય ચિહ્ન. તમને જુદા જુદા ચિહ્ન આપેલા છે, ક્યારે કોનો શું ઉપયોગ થાય તે વિશે આપણે જોયું. હવે આવશે હસીએ. નાની એવો મસ્ત જોક્સ છે. ચિંટુ નામનો છોકરો ડૉક્ટરને કહે છે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો?
डॉक्टर ना चिंटू हूँ काढ़ी सकु छु डॉक्टर केवी रीते चिंटू ही छो आपणे दात काढ़ी आपणे हसी एटले एम केम के दात काढ़ी एटले एम के हूँ तो दुखावा वगर दात काढ़ी सकूँ डॉक्टर तो दात दुखावा वगर काढ़ी ना सके केम के ई दात काढ़वो एटले दात खेंचवानी वात करे त्यार पछी लगभग सरखा मित्रों आ बधा ज शब्द बधा सरखा एट लगभग सरखा एटले के समानार्थी शब्द छे आ बधा शब्दों तमारे वाँचवाना अने तमारी नोटबुक में होमवर्क में लखवाना रहेशे अने छेले छे शब्द पोटली धमाल ताकात तोड़फोड़ गांधीवादी हड़िप्पा घोड़ियू चॉकलेट अतिशय खिस्सू भजिया बोटल बारात करचली शेरड़ी जामफड़ हथियारों खाबोचीव चचुका अने ढूचो आ बधु शू हतु तो के शब्द आपणे अगो पाठ में जोया ने शब्द पोटली एमांथी पाठ में आपणे शब्द जोई अने लखवाना तो मित्रों अहीं आपणो पाठ एक पूर्ण थाय छे पाठ्यपुस्तकनो आपेलू होमवर्क व्यवस्थित अने सारा अक्षरे तमारी नोटबुक में करशो आभार।